પથારીમાં ઉપવાસ આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલને આજે મેડિકલ ટીમ આપી શકે છે રાહત. હાર્દિક પટેલને આજે હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. સોલા હોસ્પિટલ સરકાર હસ્તક હોવાને કારણે શંકાના ધોરણે પાસ આગેવાનોએ હાર્દિક પટેલને એસજીબીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જે બાદ એસજીબીપીના તબીબોએ હાર્દિક પટેલની પ્રાથમિક સારવાર કરી મેડિકલ તમામ રિપોર્ટ તપાસ્યા હતા, જેમાં હાર્દિકની તબિયત સ્ટેબલ હોવાનું સામે આવ્યું હતું, જે બાદ હાર્દિક પટેલે ગઈકાલે હોસ્પિટલમાંથી રજા લેવા માટે જણાવ્યું હતું. જો કે તબીબોએ એક દિવસનો સમય માંગ્યો હતો અને આજરોજ વધુ એક વખત મેડિકલ તપાસ હાથ ધર્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવાનો આગ્રહ કર્યો હતો. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા કલ્પિન, લાઈવ જોડાઈ ચુક્યા છે. હોસ્પિટલમાં પણ આંદોલન જોવા મળી રહ્યું છે. હજી પણ 16મો દિવસ છે આજે. હાર્દિક ક્યાંક મક્કમ દેખાઈ રહ્યો છે. હાલ શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે અને આજના દિવસમાં શું રાહત મળી શકે, સ્ટેબલ સ્થિતિ એની જોવા મળી રહી છે, રજા મળી શકે છે કે કેમ, કલ્પિન જોડાયા છે. કલ્પિન, શું વિગતો? ચોક્કસથી ખુશાલી, આજે હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસનો 16મો દિવસ છે. એસજીપી હોસ્પિટલની અંદર હાર્દિક પટેલ સારવાર લઈ રહ્યો છે. મહત્વની જો વાત કરીએ તો આજે હાર્દિક પટેલને તબીબો દ્વારા રાહત પણ આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ગઈકાલ મોડી સાંજે હાર્દિક પટેલે માંગ કરી હતી કે પોતે હવે ઘરે જવા માંગી રહ્યો છે. એની સારવાર અની જો એની તબિયતની જો વાત કરીએ તો હાલ હાર્દિક પટેલની જે તબિયત છે એ સ્થિર છે, સુધારા પર છે. ગઈ મોડી સાંજે હાર્દિક પટેલના બ્લડ અને યુરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે હાર્દિક પટેલનું ફરી એકવાર તબીબો દ્વારા 10 વાગ્યાથી આસપાસના જે સમયગાળાની અંદર પરીક્ષણ કરવામાં આવશે. અને આ પરીક્ષણની જો વાત કરીએ તો આ પરીક્ષણના જે નિષ્કર્ષ બાદ તબીબો એક નિર્ણય લેશે અને ત્યારબાદ જ હાર્દિક પટેલ ઘરે જશે કે કેમ તે અંગેનું જે વલણ છે એ તબીબો સ્પષ્ટ કરશે. પરંતુ હાર્દિક પટેલ જે છે એ ગઈકાલ મોડી સાંજે માંગ કરી હતી પોતે ઘરે જવાની. ત્યારે તબીબોએ એને સલાહ આપી હતી કે હજુ પણ એક દિવસ પોતે સારવાર લે તો વધુ સારું રહેશે. પરંતુ આજે કહી શકાય કે જે તબીબો દ્વારા પરીક્ષણ કરવામાં આવશે, ટેસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે કે હાર્દિક ઘરે જશે કે કેમ. પરંતુ આજે હાર્દિક પટેલ જે છે લગભગ બપોર બાદ તબીબો દ્વારા તેને રજા પણ આપવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહેલી છે. આભાર કલ્પેન સમગ્ર માહિતી આપવા બદલ.